નમસ્કાર જય માતાજી. ખેડૂત મિત્રો, હું સુરાજપુરા સંજય અને તમારા બધાનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ રોપની દુનિયાની અંદર. તો મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તમારો બધાનો ખૂબ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે અને એવામાં આપણી આ ચેનલ પણ મોનિટાઈઝ થઈ ગઈ છે અને આપણી આ ચેનલની અંદર ટૂંકમાં હવે પેમેન્ટ આવતું રહેશે અને આપણી આ ચેનલની અંદર 2050 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો આવો નવો સપોર્ટ તમે જાળવી રાખજો અને આવો નવો સપોર્ટ તમે આપતા રહેજો. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો. હજુ એકવાર તો આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે રોપની દુનિયાને હજુ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણો વિડીયો તમે એન્ડ સુધી જોઈ લેજો, કારણ કે આજના વિડીયોમાં તમને હું એવી માહિતી દેવાનો છું જે આજ સુધી ના તો તમને કોઈ આપી હશે ના કોઈ આપશે. તો મિત્રો, હું છું રાજપ્રાસ સંજય અને મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મેઇન એ ટોપિકની વાત કરવાના છીએ કે જે ખેડૂતો ઉનાળા માટે રીંગણીનું વાવેતર કરવા માગતા હોય અને એને ઘણા પ્રશ્નો હોય છે કે રીંગણીનું વાવેતર કઈ રીતના કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, કેટલા અંતરે કરવું જોઈએ, શું શું માવજત કરવી જોઈએ, એ બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપી દેવાનો છું. તો વિડીયોને જોઈ લેજો એન્ડ સુધી. તો સૌ પ્રથમ પહેલાં વાત કરીએ તો મિત્રો, ઉનાળા માટે જો તમે રીંગણી વાવવા માગતા હોય તો પહેલો બીજો અને ત્રીજા મહિનાની અંદર તમારે વાવેતર થઈ જવું જોઈએ, કારણ કે આની અંદર તમે 2 મહિના ઉનાળાનું ઉત્પાદન લઈ શકશો અને માસળથી તમારે ચોમાસ દરમિયાન ખૂબ એનું સારું ઉત્પાદન તમને મળશે. તો આજના વિડીયોમાં મેઇન ટોપિક આ જ લેવાનો હતો કે તમારે કઈ રીતના અને ક્યારે રીંગણીનું વાવેતર કરવું જોઈએ. તો મિત્રો, જે ખેડૂતો ઉનાળા માટે રીંગણીનું વાવેતર કરવા ઈચ્છતા હોય અને એવા ખેડૂતોને મનની અંદર પ્રોબ્લેમ હોય કે કયા મહિનાની અંદર રીંગણીનું વાવેતર કરવી જેથી સારા ઉત્પાદન મળે, સારા ભાવ માર્કેટ ભાવ મળે, તો મિત્રો તમને એક વાત જણાવી દઉં કે તમે પહેલા મહિનાના એન્ડમાં અથવા તો બીજા મહિનાના એન્ડ સુધી તમે વાવેતર કરી શકો છો. ટૂંકમાં વાત કરીએ તો પહેલા મહિનાની 20 તારીખથી ઠેઠ બીજા મહિનાની 25 તારીખ સુધી તમે વાવેતર કરી શકો છો. તે ઉનાળાની સિઝન લેવાનો મેઇન ટાર્ગેટ છે. અથવા તો જો તમે ઉનાળા માટે રીંગણી, ચોમાસા માટે રીંગણીનું વાવેતર કરવા માગતા હોય તો તમારે 4 મહિનાની અંદર રીંગણીનું વાવેતર કરી દેવું જોઈએ, કારણ કે 4 મહિનાની અંદર તમે વાવેતર કરો અને તમને ચોમાસાનું ખૂબ સારું ઉત્પાદન મળશે. અને શું અંતરે વાવેતર કરવું જોઈએ તો તમારે મિત્રો 4.5 ફૂટ, એક હારીથી બીજા એન્ડનું અંતર 4.5 ફૂટ અથવા તો ચોપનની જાળી સુધી ચાલી શકે છે અને એક છોડથી બીજા છોડનું અંતર 1.5 થી 2 ફૂટ સુધી રાખવું જોઈએ. આ અમારી જમીનનું ટૂંકમાં અમે માપ આપીએ છીએ. તમારે તમારા જમીનની અંદર કેવો રીંગણીનો વિકાસ થાય છે એ પ્રમાણે તમારે વાવેતર કરવું જોઈએ. અને બીજી વાત કરું તો ઉનાળા માટે અને ચોમાસા માટે વધારે કઈ વેરાયટી વાવવી જોઈએ. તો મિત્રો, તમે જે અત્યારે સ્ક્રીન ઉપર આપણી રીંગણીની વેરાયટી જોઈ શકો છો તે છે મિત્રો દેશી જાંબુડી ચોકલેટ રીંગણીની વેરાયટી. અને આ વેરાયટી તમને 3 ઋતુમાં ઉત્પાદન આપે છે, કલર ક્વોલિટી અને અઢળક ઉત્પાદન આપતી જાત છે. અને બીજી વાત કરું તો મિત્રો, આ કાંટા વગરની જાત છે અને આ રીંગણની ક્વોલિટી ખૂબ એવી છે કે જે રીંગણ કઠણ થતું હોય છે, આ રીંગણ કઠણ થતું હોય છે એમના કારણે ચોમાસા દરમિયાન બગડે છે ઓછું. અને બીજી વાત કરીએ તો આ જે રીંગણ રહ્યું એ ઉનાળા દરમિયાન એમાં ક્વોલિટી ખૂબ સારી એવી ને એવી રહે છે. બાકી બીજી વેરાયટીની વાત કરીએ તો બીજી વેરાયટીની અંદર ક્વોલિટી કપાઈ જતી હોય છે. અને એમની સાથે જો તમે દેશી ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરવા માગો તોય આપણી પાસેથી રોપા મળી જશે. સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલા તાલુકાનું મોકાસર ગામ અને મોકાસર ગામની અંદર મિત્રો અત્યારે અઢળક નર્સરીઓ, નજીકના ગામની વાત કરીએ અને મોકાસરની તો 2 ગામની વચ્ચારે 15 થી 17 નર્સરીઓ થઈ ગઈ છે. એવામાં મિત્રો તમે બીજી નર્સરીઓએ કે એવું આપણે નથી કહેતા કે કોઈ જગ્યાએ, તો મોકાસર ગામની અંદર બજરંગ નર્સરી, તો મિત્રો આ છે આપણી નર્સરી. ને આપણી નર્સરીની અંદર અત્યારે દેશી જાંબુડી ચોકલેટ રીંગણીના 15 થી 20 લાખ રોપા તૈયાર થઈ ગયેલા છે. તમે મારી પાછળ આ ધરુનો પ્લોટ જોઈ શકતા છો મિત્રો. આ બધો જ પ્લોટ આપણે આ દેશી જાંબુડી ચોકલેટ રીંગણીનો છે. તો જે ખેડૂતો દેશી જાંબુડી ચોકલેટ રીંગણી વાવવા માગતા હોય તે તમને આપણો સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે તે નંબર ઉપર કોલ કરી લેવો. અને મિત્રો બીજી વાત કરીએ તો ચોમાસા દરમિયાન જો તમે સારા માર્કેટ ભાવ મેળવવા માગતા હોય તો તમારે, મારું કહેવું એવું છે કે તમારે બીજા મહિનાની અંદર જ રીંગણીનું વાવેતર કરી દેવું જોઈએ, કારણ કે તમારે ચોમાસુ આવે એ પહેલાં ખૂબ તમને એમાં સારું ઉત્પાદન મળવા માંડે અને તમારે જ્યારે ચોમાસાની સિઝન ચાલુ થાય કે તમારે ખૂબ એવા સારા માર્કેટ ભાવ મળી જાય. તો હું તમને હવે આપણે રીંગણીનો પ્લોટ વાવેલો છે તે બતાવું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, કારણ કે આ વિડીયોની અંદર ખૂબ તમને સારી માહિતી મળવાની છે. અને હજુ અમારી ચેનલ એટલે કે રોપની દુનિયાને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો આ છે આપણે રીંગણીનું આપણા જીરાની અંદર વાવેતર કરેલું છે. તો તમે આ મારી પાછળ જોઈ શકતા છો આ સાઇઝની અંદર આપણે વાવેતર કરેલું છે. અને મિત્રો આપણા જીરાનો ખૂબ એવો સારો વિકાસ નહોતો થયો અને જીરાનો ઉગાવો ખૂબ એવો સારો આવ્યો નહોતો, એમના કારણે આપણે મિત્રો જીરાની વચ્ચે અત્યારે મિત્રો આ અંતરની અંદર આપણે વાવેતર કર્યું છે. એક છોડથી બીજા છોડનું અંતર મિત્રો આપણે 1.5 ફૂટ રાખેલું છે. અને એમની જગ્યાએ બીજી વાત કરું તો મિત્રો આપણે
એક આયરથી બીજા આયરનું અંતર 4.5 ફૂટ રાખેલું છે. તો આ સાઇઝની અંદર આપણે રીંગણીનું વાવેતર કરેલું છે. અને મિત્રો આપણે આ દેશી જાંબુડી ચોકલેટ રીંગણીનું વાવેતર કરેલું છે, જે તમે અત્યારે ઓલરેડી સ્ક્રીન ઉપર જોઈ શકતા છો. એ જ પ્રકારે રીંગણ થાય છે અને એમની ક્વોલિટી અને લાઇટિંગ પણ ખૂબ સારી છે. તો જે ખેડૂતો રીંગણીનું વાવેતર કરવા માગતા હોય તેમને તો અત્યારે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે, તે નંબર ઉપર કોલ કરીને મિત્રો જલ્દીથી તમારો ઓર્ડર લખાવી લેવો. કારણ કે અત્યારે આપણી પાસેથી મિત્રો 7 થી 8 લાખ રૂપિયાનો સ્ટોક હજુ હાજરમાં છે, બાકી મિત્રો ઓર્ડરની અંદર દેવાઈ ગયેલું છે. તો તમારો બધાનો ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે અને એવામાં મિત્રો તમે પણ જો આ રીંગણીનું વાવેતર કરવા માગતા હોય ને તમે પણ રોપાની અંદર રહી ના જાઓ એમની કાળજી લેતા મિત્રો અમે જણાવીએ છીએ કે જે ખેડૂતોને રોપા લેવા હોય તે જલ્દીથી ઓર્ડર ટૂંકમાં તમારું નામ નોંધાવી લેવું. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ કહેવાનું હતું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ખેડૂત ભાઈ સાથે શેર કરજો. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.